હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો ભાઈ બીજ છે એટલે બધાને હેપી ભાઈ બીજની હાર્દિક શુભકામના. અને મારા અને મારા પરિવાર તરફથી બધી બહેનોને, મારી જેટલી બહેનો છે બધાને ભગવાન ખુશ રાખે, માતાજી ખુશ રાખે, સુખ સમૃદ્ધિ આપે અને આમ શાંતિથી જીવન જાય બધાનું, એવી પ્રાર્થના ભગવાનને. વધારે બોલતા તો ન આવડે અમને કાંઈ, એટલું આવડે એટલું બોલીએ. નાનું હું વધારે ન આવડે. તો બસ જો હવે જમવાની તૈયારી કરી છે. બ્લોગ શૂટ કરવાનું બહુ મોડું થઈ ગયું, કેમ કે ફ્રેશ થઈ છે તો વેગે તા બહાર અને આવીને બ્લોગ શૂટ કર્યું. મેં તો હવે જમવા ટાઈમ જ કરીએ એટલે મજા આવે, કંઈ કેમ નિરાતે કરીએ ને. તો બસ હવે ટ્રાય સ્ટાર્ટ કર્યું છે ધીમું ધીમું એટલે મજા આવે, ક્યાં સુધી પૂકે છે જોઈએ આપણે. તો બસ પણ ભૂલાઈ જાય છે, એવું થાય છે, કેટલા ટાઈમથી ઉતારતા નથી એટલે. તો બસ જો હવે જમવા બેઠા છે. કેમ પપ્પા, પપ્પા કંઈક બોલો. ભાઈ બીજ છે તો બેન નું ધ્યાન રાખજો, કેમ કે મા બાપ ગયા જાય પછી બેન ને ભાઈ ની ઘરે આવવાની જ એક વધારે આશા હોય, એને જેવું વધારે હોય કે નહીં હવે મારો ભાઈ છે તો એની ઘરે જવા જેવું છે મારે, એમ મા બાપ નથી એટલે. એટલે બેન ને સાચવી ને રાખજો, એમ મા બાપ ને જગ્યા લેવી પડે ભાઈ. હા એમ મા બાપ પછી ભાઈ જ એના મા બાપ ગણાય. હા સમજે તો, સમજે તો, નકર નહીં. કેમ પપ્પા, એ તો છે જ છે ને, આપણી ફરજ માં આવે બેન ને સાચવી, દીકરી ને સાચવી. હા એટલે કેવાનો મીનિંગ એમ કે ભાઈ બેન નો સંબંધ એવો સાચવીને રાખવો કે બેન ને ક્યારે જરૂર પડે તો ભાઈ પાસે આવી શકે, એમ બિંદાસ એવું ન લાગે કે મારે એની પાસે જવું કે ન જવું, એવું નહીં બિંદાસ આવી શકે કે નહીં, આમે તો કહી શકે ભાઈ મારે આની જરૂર છે, એમ એવી રીતના માનસિકતા ન હોવી જોઈએ આપણા જીવનમાં, આપણા વિચારોમાં એ માનસિકતા ન હોવી જોઈએ કે આ પારકી છે. હા એમ એ વાત સાચી તમારી, માવતરે જન્મ આપ્યો એને પરમાત્માને મોકલવી માવતરની ફરજ. હા એ એક રિવાજ છે એટલે. હા એમ ઈશ્વરના ધામમાં, ભગવાનના ધામમાં એ રિવાજ હતો, જ્યાંથી આવ્યો છે. હા એટલે કરવું પડે. તમને બધાને ખબર હોય, જેની ઘરે છોકરી હોય ખબર જ હોય કે એને પણ મોકલેલી જ હોય ને બીજાની ઘરે, એટલે બધી બધાને સમજવું પડે આમાં તો. કેમ પપ્પા, ફરજ પૂરી. હા યાર, હા જીવન હરખું હકાવું હોય તો બે કોર થી બેલેન્સ રાખવું પડે, એક કોર વધારે કરો ને એક કોર ઓછું કરો, એવું ન હાલે. હા એમ આવો પાર્થ ભાઈ અમારી સભામાં આવો જરાક, આજ તો આમ મજે મોજ છે. તો બસ જો હવે જમીએ છીએ, આજ દેશી ખાણું છે, રીંગણા બટેકાનું શાક ને રોટલા. હા છાસ અને છે ઘૂઘરા છે, મીઠાઈ છે. હા હાલશે, હજી બે દિહુદી હાલશે. કા આવો આવો પધારો પધારો મારે ઘેર. જય માતાજી, જય માતાજી. કઈક બોલો, આજે ભાઈ બીજ છે તો તમે શું કેવા માંગો છો? કઈ કામ ભાઈ બીજ છે તો આજે કેવા માંગુ છું છોકરીઓ માટે, અત્યારનો સમય એવો છે કયો કે હક પણ કરે ને, તો કા હગાઈ તૂટી જાય અને લગ્ન કરે તો કા છૂટાછેડા થઈ જાય. હા એનું કારણ એટલે અત્યારની જનરેશન માં થાય છે, પેલા થતું હતું પણ 1-2% થતું હતું, અત્યારે 98% થાય મા બાપ ની આમ નાક ન કપાવવું જોઈએ.
અત્યારે તો એવું કોઈ ને નથી, અત્યારે દીકરીને ન હોય હું કામ, મા બાપ સાત સહકાર દે, તું તાર બે હવે કહી દેવા આ હું ને એમાં કઈ બીવન ન હોય. એ વાત દીકરીને ઘરમાં ડોકો થાય ને તો રાતા પાણી રોવે, આમ થાય છે નામ તો પેલા સાઉન્ડ કરતા શીખડાય હોત તો હરખું હાલે. એ વાત સાચી તમારી, સહન કરવું. હા તો બેન ને તો કઈક કયો આપડી બેનું ને કઈક કામ, બે શબ્દ બધી અમારી બેનું દીકરીઓને ભાઈ બીજ ને હાર્દિક શુભકામના. અમુક સમય ના હિસાબે અમુક એવા કામ આવી જતા હોય એટલે ન આવી શકતું, ન આવી શકતું. બાકી તો અમારે તો ઘણું આવું આવું. વાહ મેરે દોસ્ત, સારું હાલો હવે જમી લે. The next day. અત્યારે વાગી ગયા છે 8 અને બીજો દિવસ છે બ્લોગનો. કાલે ભાઈ બીજ ઉપર બ્લોગ ઉતાર્યો હતો પણ પછી કઈ કન્ટિન્યુ નહીં થયો. બપોરે જમીને પછી જમીને હુઈ ગયા અને બહાર ગયા અને એવું થયું. બધા કન્ટિન્યુ નહીં થયો, નહીં થયો એમ કેમ બોલાય છે, કન્ટિન્યુ ન થયો એમ. હરખું આવતું જ નથી, બધા આમ કેમ થાય છે મારા ઘડી. તો બસ હવે જો મમ્મી રસોઈ કરે છે. મમ્મી કે મમ્મી હા મમ્મી ખાવી હતી પાણીપુરી, પણ પાણીપુરી મમ્મી પાઈ માં નતી મેલી જ દી. આયુષ નો મોડો ગયો ને, મોડો નતો ગયો, રેડી જ ગયો તો લ્યો. મોડો ગયો 5 મિનિટ, મોડો ગયો 5 મિનિટ માં હું ન્યા હોય. 5 મિનિટ મોડો ગયો તો કે મોડો ગયો. પૂરી થઈ ગઈ કે બધી પૂરી પૂરી થઈ ગઈ તો તાર વેલા જવાય. ફોન કેટલા વાગે 7:30 કર્યો તો તમે, પાસ કે વેલા જવાય. પેડા તો પેકેટ હાલે દૂધ પાખરી કરી નાખ્યું તો. અને હા જો આજ કહેવાનું છે અમારે કે બહાર આવતા જ મમ્મી ગેસ ધીમો કરી. શું કહેવાનું, અહીંયા આવતા પાર્થ ભાઈ અહીંયા આવો. અબે મજા આયેગા ના ભીડો પાર્થ ભાઈ કઈ ગયા, અહીંયા આવો, અહીંયા ઉભા રહ્યો તો હું. લગ્ન ની તારીખ આવી ગઈ છે એને તે, પણ એને છે બીજા મહિના ની કઈ 2, 3, 4 એમ છે ને પપ્પા, 2, 3, 4 બીજા મહિના ની એમ તારીખ આવી ગઈ. કઈ દેસર પાર્થભાઈ ના લગ્ન ને પછી કેટલા અઠવાડિયા પછી એના લગ્ન ગયા, વાંઢા કેવાય, કુવારા નો કેવાય, વાંઢો ક્યારે કેવાય મમ્મી ખબર, 25 વર્ષ પછી વાંઢો કેવાય. કાનુડા નું કોણ કરા
આયમ ચોકડી સારું હાલો તો બસ જો હવે જમવા બેસીએ છીએ વાળું કરી લઈએ એટલે રેડી અને બચાવનું દાદાને જાય બેહવા જવું એટલે વ્લોગ નો હવે કરી નાખીએ ને પાછો બહુ મોટો થઈ જાય એટલે પ્લીઝ અનાઉન્સમેન્ટ હાટોથી જ મેં સ્પેશિયલ અત્યારે આજે વ્લોગ શૂટ કરવાનો વિચાર નહોતો એટલે મેં તું કહી દઉં તારીખ આવી ગઈ છે બેયની એટલું એક એકનો કહી તો મજા આવે ને કંઈ કેમ અલગ અલગ કહીને તો મજા આવે ભેગું કહી દે તો મજા આવે એવું તો બસ હવે આ વ્લોગ ભીમો હતો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા ભાઈ ગુડ નાઇટ.